નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. હવે આપણે ગઈકાલે 5 પ્રશ્નોની સમજૂતી મેળવી હતી. આજે આપણે પ્રશ્ન નંબર 6ની સમજૂતી મેળવવાની છે. અભયારણ્ય એટલે શું? જો આ પ્રશ્ન સમજવાનો છે, સમજાઈ ગયા બાદ લખવાનો પણ છે, બરાબર છે? કે જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો અભયારણ્યો કહેવાય છે. જો ફરીથી, જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો અભયારણ્યો કહેવાય છે, બરાબર છે? હવે એના પોઈન્ટ અલગ અલગ આપ્યા છે કે કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે. શું કીધું? કોઈ પણ એક વિશેષ પ્રજાતિ કે કોઈ એક જાતિ હોય એને બચાવવા માટે પણ સરકાર આવા અભયારણ્યની રચના કરે છે. પછી બીજું કે તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય. કે માનવ પ્રવૃત્તિ એટલે કે હરવા ફરવાનું છે એ તમે કરી શકો છો, પણ અમુક બાબત સુધી જ, અમુક જે તમને ગાઈડલાઇન્સ આપી હોય એ પ્રમાણે તમે અંદર જઈ શકો છો. પછી બીજું, ત્રીજું, સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે. મતલબ કે પશુઓને ચરાવવા માટે લઈ જવા હોય તો તમારે જે અધિકારી હોય એની પાસેથી તમારે મંજૂરી મેળવવી પડે. મંજૂરી મેળવી હોય તો જ તમે જઈ શકો છો. હવે અભયારણ્ય કે ભારતમાં કેટલા આવ્યા, કઈ કઈ જગ્યાએ છે મહત્ત્વના? તો કે પેરિયાર, ચંદ્રપ્રભા, કેતુર નાગરમ, સરિસ્કા વગેરે દેશના જાણીતા અભયારણ્યો છે. તો યાદ રાખજો કયા કયા આવ્યા. તો કે પેરિયાર, ચંદ્રપ્રભા, કેતુર નાગરમ, સરિસ્કા આ બધા દેશના જાણીતા અભયારણ્યો છે, બરાબર છે? જો આખે આખો પ્રશ્ન હોમવર્કની અંદર લખવાનો પણ છે. હોમવર્કમાં એટલે આપણા પાકા ચોપડાની અંદર એને આપવાનો નંબર 6, પ્રશ્ન નંબર 6, અભયારણ્યો એટલે શું? આ આખે આખો પ્રશ્ન તમારે અહીંથી જોઈ અને લખવાનો રહેશે, બરાબર છે? પહેલાં એની વ્યાખ્યા, પછી અલગ અલગ 4 પોઈન્ટ આપ્યા છે, ચારે ચાર પોઈન્ટ પણ લખવાના છે, પાકા પણ કરવાના છે, આ ભૂલી જવાનું નથી, યાદ રાખવાનું છે. લખી લો ફટાફટ. ચાલો એના પછી બીજો પ્રશ્ન છે, રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? બરાબર. તો જુઓ, કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્ત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય. જો ફરીથી જુઓ, શું કીધું? કુદરતી વનસ્પતિ, વન્યજીવ, કુદરતી સૌંદર્યના સ્થળો હોય તો આ બધા સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત કેન્દ્રને શું કહેવાય? રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર છે? હવે જો એના અલગ અલગ પોઈન્ટ આપેલા છે, એના વિશે આપણે માહિતી મેળવી લઈ કે ભાઈ પોઈન્ટમાં શું કહેવા માગે છે. આ પ્રશ્ન પણ તમારે હોમવર્કની અંદર લખવાનો રહેશે. જો પહેલો પોઈન્ટ શું કીધું? કે અભયારણ્યની સરખામણીમાં એ વધારે સુરક્ષિત ક્ષેત્ર છે. અભયારણ કરતાં અહીંયા સુરક્ષા વધારે હોય. પછી બીજું, તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે. કે એવું નહીં કે ભાઈ એક જ પ્રજાતિ હોય,
परिस्थिति प्रमाणे जे जे जातिओ बचावानी होय बधी जातिओने एमां नाखी देवामां आवी होय, मतलब कि एमां परिस्थिति प्रमाणे फेरफार थाय एने पारिस्थितिक तंत्र कहेवाय। तेमां पालतू पशुओने चरावा उपर संपूर्ण प्रतिबंध के अंदर पशु चरावा जावानुं ज नहीं। અહીં સહેલાણીઓના હરવા ફરવા ઉપર પણ પ્રતિબંધ, જો ઓલું શું હતું કે તમે અધિકારીઓની પરવાનગી લઈ અને જઈ શકો, પશુ ચરાવવા હોય તો અધિકારીની પરમિશન લેવી પડે, પણ અહીંયા એવું કાંઈ નહીં, અંદર જવાનું જ નહીં, વાત થઈ ગઈ પૂરી। પછી અહીંયા કોઈ વિશેષ પ્રજાતિ ઉપર ધ્યાન કેન્દ્રિત હોતું નથી, એ બધી જાતના હોય, બરાબર, નાના પશુ પક્ષીથી મોટા પશુ પક્ષી બધાય આટા મારતા હોય, અહોન રીતે હવ જીવે ખાઈ પીવીને મજા કરે, બરાબર છે। અહીંયા કોઈ એક પ્રજાતિ વિશે કાંઈ માહિતી આપવામાં આવતી નથી કે ભાઈ આ લોકોએ અહીંયા રહેવાનું, એવું કાંઈ નહીં, અહીંયા બધાને છૂટ। તેથી તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે। જો રાજ્ય સરકારે કરે છે અને ભેગું કેન્દ્ર સરકારે સાથ સહકાર આપે, અહીંયા તમે આ સ્થાપો જેથી કરીને આ લોકો બચે, એની જાતિ બચે। ભારતના મહત્ત્વના કયા કયા, તો કે કાજીરંગા, કોર્બેટ, વેળાવદર, પછી દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ, આ બધા રાષ્ટ્રીય ઉદ્યાનો છે, બરાબર છે। કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાનો, તો કે કાજીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, દચીગામ, આ બધા રાષ્ટ્રીય ઉદ્યાનો છે, બરાબર છે। જોઈ લેજો, આ પ્રશ્નો પણ તમારે લખવાનો છે। પેલા ઉપરની વ્યાખ્યા જોઈ લ્યો, લખી લ્યો, શું કીધું કે જુઓ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું, તો કે કુદરતી વનસ્પતિ બરાબર છે, કે કુદરતી વનસ્પતિ, વન્યજીવ, કુદરતી સૌંદર્યના સ્થળો વગેરે મહત્ત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી, રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારો રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવાય છે। પછી જો આ બધા મુદ્દા લખવાના છે, ચાલો લખી લો ફટાફટ સારા અક્ષરે। અને વિડીયો જોતા હોય ત્યારે બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ, વિડીયો જોવામાં તો ધ્યાન તમારું બીજે હોય ને વિડીયો ચાલુ હોય એવું કરવાનું નથી। જેમ વર્ગખંડની અંદર બેઠા હોય, ધ્યાન અહીંયા હોય, મારે તમને વારે ઘણીએ ટપારવા પડે કે ભાઈ ધ્યાન અહીંયા રાખો, તો ધ્યાન બધાનું માત્ર વિડીયો જોવામાં હોવું જોઈએ, આ તો વિડીયો ચાલુ હોય ને ધ્યાન બીજે હોય અથવા બીજું કામ કરતા હોય એવું કરવાનું નથી, બરાબર છે। લખવામાં ઉતાવળ રાખો, સારા અક્ષરે લખો, આ પ્રશ્નો પણ તમારે પાકા ચોપડામાં લખવાનો છે, અને નંબર 7 આપો, બરાબર છે। 5 કર્યા હતા, 6 જોયો અભયારણ્ય, 7 રાષ્ટ્રીય ઉદ્યાન, પછી જો આ નીચે આપ્યું એ થોડુંક જોઈ લઈએ આપણે શું છે, તો કે કાજીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર સોમનાથ, ગીર ખાલી સોમનાથ નહીં, ગીર, દચીગામ, આ બધા રાષ્ટ્રીય ઉદ્યાનો છે, બસ જો આવી રીતે રાખો એટલે વ્યવસ્થિત દેખાય। ચાલો હવે લખાઈ ગયું છે ને બધાને, બરાબર છે। તો હવે આ પ્રશ્ન અહીંયા પૂરો કરી નજીક પ્રશ્ન કરી નાખી, બરાબર, એટલે એ પણ તમારે યાદ રાખવાનું છે। ત્રણ આ બે પ્રશ્નો તો ફરજિયાત પાકા કરવાના જ છે, હજી ત્રીજો કરી એ પાકો કરવાનો છે, એટલે ત્રણે ત્રણ પ્રશ્નો ફરજિયાત અને કમ્પલસરી લખવાના છે અને પાકા પણ કરવાના છે, બરાબર છે। પરીક્ષા માટે ખૂબ જ અગત્યના IMP પ્રશ્નો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે દર વખતે લગભગ પૂછાય જ છે, ત્રણમાંથી એક વસ્તુ,
તો આપણે આ પાકી કરવી ફરજિયાત છે. હવે જુઓ પ્રશ્ન છે એના પછી, જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો કે જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ કરવામાં આવે છે, બરોબર છે. તેનો મુખ્ય હેતુ તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે. જે એમ નમ ન થાય આંતરરાષ્ટ્રીય માપદંડ રાખવા પડે. બીજું શું છે? પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. કે ઘણી વખત અંદર નાના નાના ગામ હોય જેને નેસ આપણે કહી, તો એ સંસ્કૃતિ એની થઈ. એટલે કે પ્રકૃતિ અને સંસ્કૃતિ બે માપદંડને ધ્યાનમાં રાખવામાં આવે છે. પછી આ ઉપરાંત ત્યાં થતી વનસ્પતિઓ, જીવજંતુઓ, જમીન તેમજ ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે. તો શું કરવાનું? વનસ્પતિનું ધ્યાન રાખવાનું, જીવજંતુ હોય તો એનું ધ્યાન રાખવાનું, જમીન ઉપર વસતા માનવ સમુદાય. કીધું ને કે અહીંયા અંદર નાના નાના ગામ હોય, માણસો વસવાટ કરતા હોય તો એનું સંરક્ષણ કરવાનું પાછું, કે પ્રાણીઓ એના ઉપર હુમલો ન કરી જાય. અહીં જૈવ વિવિધતા વિશે સંશોધનો અને પ્રશિક્ષણ માટે સુવિધા પૂરી પાડવામાં આવે છે. સુવિધા પણ મળે કે એક નવું સંશોધન કરવું હોય તો. પછી જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અહીંયા પણ પ્રતિબંધ, બરોબર, કે અંદર આવવા જવાની બધી મનાઈ, કાંઈ માણસોએ અવર જવર જ નહીં કરવાનું, સંપૂર્ણ પ્રતિબંધ. હવે આ ક્ષેત્રનો વિસ્તાર કેટલો છે? તો કે આ ક્ષેત્રનો વિસ્તાર 5000 ચોરસ કિલોમીટરથી વધારે છે. તો મોટો વિસ્તાર હોય તો જૈવ આરક્ષિત ક્ષેત્ર કહેવાય, બરોબર. હા, નાના વિસ્તારમાં ન આવે. હવે ભારતમાં કઈ કઈ જગ્યા રહે? તો કે નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી, બરોબર, પંચમઢી. જો નાનું જીવ આવી ગયું અહીંયા પણ. પછી કચ્છનું રણ વગેરે દેશના જાણીતા જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, બરોબર છે. તો આખે આખો આ પ્રશ્ન પણ તમારે સમજવાનો રહેશે. સમજાઈ ગયા બાદ પાકા ચોપડાની અંદર તમારે લખવાનો છે, પાકો પણ કરવાનો છે. ચાલો જુઓ, ઉપરથી ફટાફટ સારા અક્ષરે લખવાનું ચાલુ કરો. આ ત્રણે ત્રણ પોઈન્ટ નંબર આપી દેજો, 6, 7 અને 8 ત્રણ પ્રશ્ન આજે આપણે જોયા, બરોબર છે. મુદ્દાઓ લખવાના છે, પાકા પણ કરવાના છે. આજ પૂરતું આપણે આટલું રાખીએ છીએ. આ ત્રણ પ્રશ્નો છે, ત્રણે ત્રણ પ્રશ્નો તમારે પાકો ચોપડો જે આપણે બનાવ્યો છે એની અંદર લખવાના છે. પાકા ચોપડામાં લખાઈ જાય એટલે એક વખત રફ બુકની અંદર પણ લખવાના છે, બરોબર. ગઈકાલે નહોતા આપ્યા પણ આજે આપું છું કે આ ત્રણ પ્રશ્નો પાકા ચોપડામાં પણ એકવાર લખવાના અને એકવાર રફ બુકની અંદર પણ લખવાના છે, અને સાથોસાથ પાકા પણ કરવાના રહેશે. ફરી મળીશું ત્યારે આગળ વધશું. આજ પૂરતું આટલું રાખીએ. અસ્તો.